हेलो स्टूडेंट, गुड मॉर्निंग। आज आप धोरण 9 सामाजिक विज्ञान में पाठ नंबर 19 भारत की अंदर लोकजीवन तेना विषे आप आ पाठनी अंदर अभ्यास करवानो छे। बराबर के उत्तर भारतना लोको, पश्चिम भारतना लोको, दक्षिण भारतना लोको अने पूर्व भारतना लोको, तो आ जे लोको छे एनु जीवन केवु छे, बराबर के ई लोको खोराक तरीके शेनो उपयोग करे छे, ई लोकोनो पहेरवेश केवो होय छे, ई लोकोनुं रहेठाण केवु होय छे, ई लोकोनी भाषा, एना તહેવારો ને ઉત્સવો ઈ બધા કેવા હોય છે, એનું લોકોનું જીવન કેવું હોય છે, એ અલગ અલગ વિષે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાનો છે। તો એમાં આપણે આગળ જોઈએ કે આપણે બધા ગૌરવશાળી છીએ કે આપણો જન્મ ભારતમાં થયો છે। આપણો દેશ એશિયા ખંડની પશ્ચિમે આવેલો દેશ છે, જેને મુખ્ય 3 ઋતુઓ એટલે કે શીત ઋતુ, ઉષ્ણ ઋતુ અને વર્ષા ઋતુ એટલે કે શિયાળો, ઉનાળો અને ચોમાસો તથા તેને અંતર્ગત પરંપરાગત એવી ઋતુઓની ભેટ આપણને મળી છે। આપણે આગળ પ્રકરણ નંબર 16માં શીખી ગયા કે ભારતની અંદર આબોહવા ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતા ભર્યો દેશ છે, બરાબર કે ભારતની જે આબોહવા છે જમીનની આધારે અલગ અલગ પ્રકારની હોય છે, તેથી તેમાં વસતા લોકોના ખોરાક, એનો પહેરવેશ, એનું રહેઠાણ, એની ભાષા, એની બોલી, એના ઉત્સવો અને તહેવારોમાં પણ ઘણી બધી ભિન્નતા જોવા મળે છે। આમ ભારત એ વિવિધતાની એકતામાં ધરાવતો ભાતીગળ દેશ છે। માનવીય ખોરાક અને પહેરવેશ ઉપર ભૌગોલિક તેમજ આબોહવાની અસર છે ઈ સ્પષ્ટ જોવા મળે છે, બરોબર કે માનવી જે ખોરાક અને એનો જે પહેરવેશ છે તો આપણું જે આ ભૌગોલિક દ્રષ્ટિએ અને જે આબોહવા છે એની અસર સ્પષ્ટ જોવા મળે છે। જેમ કે દરિયા કિનારાની અંદર વસતા લોકોનો ખોરાક ભાત તથા માછલા હોય છે। પંજાબ, મધ્યપ્રદેશ, ગુજરાતમાં મુખ્ય પાક ઘઉં છે, તેથી આ પ્રદેશના લોકો મુખ્ય ખોરાક તરીકે ઘઉં તથા તેની બનાવટનો ઉપયોગ કરે છે। એવી જ રીતે પહેરવેશમાં પણ ભૌગોલિક તેમજ આબોહવાની સ્પષ્ટ અસર જોવા મળે છે। દાખલા તરીકે જોઈએ તો ઠંડા તેમજ પહાડી પ્રદેશમાં વસતા લોકોનો પહેરવેશ કેવો હોય, એનો પહેરવેશ જે હોય છે એ ઊની હોય છે, ઊનમાંથી જે બનાવેલા કપડાં હોય એનો એ ઉપયોગ કરે છે, એને કારણે ઠંડી પણ લાગતી નથી અને એનું સમગ્ર શરીર છે એ ઢંકાઈ જાય છે। તેવી જ રીતે પ્રદેશમાં બારેમાસ તાપમાન વધુ અનુભવાય ત્યાં લોકોનો પહેરવેશ કેવો હોય, તો કે આછા રંગવાળો, સુતરાઉ તેમજ ખુલતા કપડાવાળો હોય છે, એટલા માટે લોકોને ગરમી છે એ બહુ વધારે થતી નથી। વર્તમાન સમયમાં દરેક રાજ્યમાં પુરુષો પેન્ટ, શર્ટ તથા સ્ત્રીઓ સરવાર અને કમીઝ પહેરે છે, બરાબર। આપણે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયની અંદર જે કપડાંની અંદર ઉદ્યોગોમાં સૌથી વધારે ને વધારે એનું પ્રમાણ છે એ વધતું રહ્યું છે, કે પહેલાં જેવા જે સાદા પોશાકો પહેરતા હવે એ પ્રમાણે અત્યારે સાદા પોશાકો છે એ પહેરતા નથી। એટલે દરેક રાજ્યની અંદર આપણે જોઈએ તો કોમન રીતે પુરુષો પેન્ટ તથા શર્ટ પહેરે છે, જ્યારે સ્ત્રીઓ છે એ સલવાર કમીઝ એટલે કે ડ્રેસ પહેરે છે। લોકજીવનની દ્રષ્ટિએ ભારતના 4 ભાગ પાડી શકાય છે, બરાબર કે આ ભારતની અંદર જે લોકજીવન છે એની દ્રષ્ટિએ ભારતના 4 ભાગ પાડવામાં આવે છે, પશ્ચિમ ભારત, ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને પૂર્વ ભારત। આમ હવે આપણે જે તે પ્રદેશના લોકોનું જીવન કેવું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું। એમાં સૌથી પહેલાં જોઈએ તો લોકજીવન પશ્ચિમ ભારતનું, બરાબર કે અહીંયા પશ્ચિમ ભારતનું લોકજીવન આપેલું છે, તો આમાં આપણે શું જોવાનું છે કે પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક કેવો છે, એનો પહેરવેશ કેવો છે, એનું રહેઠાણ કેવું છે, એની ભાષા કેવી છે, એ તહેવારો અને ઉત્સવો કયા કયા ઉજવે છે અને તેનો મેળો, એના વિશે આપણે આ પશ્ચિમ ભારતના લોકો વિશે જાણવાનું છે। સૌ પ્રથમ પહેલાં જોઈએ તો પશ્ચિમ ભારતમાં મુખ્ય રાજ્ય, બરાબર કે પશ્ચિમ ભારત જે આવેલું છે એમાં મુખ્ય કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે, તો એમાં રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા ગોવા એ પશ્ચિમ ભારતની અંદર આવેલા છે, તથા દીવ, દમણ, દાદરા અને નગર હવેલી એ કેન્દ્રશાસિત પ્રદેશોનો પણ પશ્ચિમ ભારતની અંદર સમાવેશ થાય છે। હવે આપણે જોઈએ કે પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક કેવો હોય છે એના વિશે જોઈએ। રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી તથા દાળ બાટી છે। રાજસ્થાની લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે। ગુજરાતના લોકોનો મુખ્યત્વે ખોરાક રોટલી, ભાખરી, શાક, દાળ ભાત, ખીચડી અને કઢી છે, બરાબર। અહીંયા આપણા લોકોની વાત કરી છે કે મોટે ભાગે ગુજરાતના લોકો છે એ દેશી જમવાનું જમતા હોય છે, એમાં રોટલી, ભાખરી, શાક, દાળ ભાત, ખીચડી, કઢી એ આપણા ગુજરાતના લોકોનો ખોરાક છે।
ફરસાળમાં આપણે જોઈએ તો ખમણ ગાંઠિયા છે એ ગુજરાતમાં ફરસાળ તરીકે વધુ ખવાય છે, બરોબર? કે દેશ વિદેશથી લોકો આવતા હોય તો એ પણ અહીંયા ગાંઠિયા અને જલેબી ખાતા હોય છે. શું કામે? કેમ કે જે ગુજરાતની અંદર ફરસાળ છે તો એમાં સૌથી વધારે ખમણ અને ગાંઠિયા એ સૌથી વધારે ફરસાળ તરીકે વધુ ખવાય છે. અને આપણે ગુજરાતની જાણીતી મીઠાઈ જોઈએ તો જલેબી છે એ ગુજરાતની સૌથી જાણીતી મીઠાઈ છે, કે લોકો ગાંઠિયા જોડે જલેબી ખાતા હોય છે. મધ્યપ્રદેશમાં પણ મુખ્યત્વે રોટલી શાક દાળ ભાત ખવાય છે, અને મહારાષ્ટ્રના જે લોકો છે એને સેવ ઉસળ સૌથી વધારે પ્રિય હોય છે. ગુજરાત, મહારાષ્ટ્ર તથા ગોવાના દરિયા કિનારે વસતા લોકોનો ખોરાક મુખ્યત્વે ભાત અને માછલા છે, બરોબર? શું કામ? એને કેમ કે જે દરિયા કિનારે વસતા લોકો હોય એ સૌથી વધારે માછલા ઉદ્યોગ છે એ ત્યાં કરતા હોય છે, અને એ તો તે લોકો ત્યાં જ રહેતા હોય છે, એટલે સૌથી વધારે લોકો છે એ મુખ્યત્વે ચોખા અને માછલા એટલે કે ભાત અને માછલાનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આપણે વિશેષ માહિતી જોઈએ તો રાજસ્થાનના લોકો જે છે એ ખીચડી બનાવવા માટે ચોખાને બદલે બાજરીની ખીચડી ખાય છે, અને નમકીન તરીકે તે પ્યાઝની કચોરી છે એ ત્યાં ફેમસ છે, કે કોઈ પણ દુકાનની અંદર ગરમા ગરમ કાંદાની કચોરી છે એ ત્યાં તૈયાર જ મળી રહે છે. પશ્ચિમ ભારતમાં વાત કરીએ તો પશ્ચિમ ભારતીય છે એ ખાનપાનમાં મુખ્ય ત્રણ પ્રદેશનો સમાવેશ થાય છે, કે જે આપણે જોયું કે ગુજરાતી, મહારાષ્ટ્રીય અને ગોવા. એમાં જોઈએ તો મહારાષ્ટ્રીય ખાણી પીણીમાં ભૌગોલિક રીતે બે મુખ્ય ભાગ જોવા મળે છે, કે ભૌગોલિક રીતે આપણે જોયું કે ગોવાને મળતા આવતા જે દરિયા કિનારાના પ્રદેશો છે તો ત્યાં ભાત, નાળિયેર અને માછલી ઉપર આધારિત હોય છે, અને પશ્ચિમ ઘાટના જે ડુંગરાળ પ્રદેશો અને ડેકના મેદાનોનો પ્રદેશ છે તો એ નાળિયેરની જગ્યાએ સૌથી વધારે મગફળીનો ઉપયોગ કરે છે, એટલા માટે ત્યાં મુખ્ય ખોરાક તરીકે જુવાર અને બાજરીનો ઉપયોગ થાય છે. અને વિવિધ કોઈ પણ ખાસ પ્રસંગ હોય તો એ ખાસ પ્રસંગે પૂરણપોળી, શ્રીખંડ, મોદક પણ બનાવવામાં આવે છે. પછી મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રીય ફાસ્ટફૂડમાં સૌથી લોકપ્રિય વાનગી છે પાઉંભાજી, કે ત્યાં સૌથી વધારે લોકો છે એ પાઉંભાજી ખાય છે. અને નાસ્તામાં જોઈએ તો નાસ્તામાં જે મહારાષ્ટ્રીઓ છે એ ચોખાના બનાવેલા પૌવાનો ઉપયોગ કરતા હોય છે. ગુજરાતી ખાનપાનમાં આપણે જોઈએ તો મુખ્યત્વે શાકાહારી વધારે પ્રમાણમાં હોય છે, બરોબર? કે ગુજરાતની અંદર માંસાહારી લોકોનો ઓછો સમાવેશ થાય છે, કે ગુજરાતી ખાનપાનની અંદર મુખ્યત્વે લોકો શાકાહારી હોય છે. અને ઘણી ગુજરાતી વાનગીઓ જે બનાવવામાં આવતી હોય એમાં ખાંડ અથવા ગોળનો ઉપયોગ કરવામાં આવે છે, એના કારણે તેનો જે સ્વાદ હોય છે એ મીઠાશ પડતો હોય છે, બરોબર? કે આપણે કોઈ પણ શહેરની ગુજરાતની વાત કરીએ તો આપણે કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર જમવા જઈએ તો તેમાં ગળાશ નાખેલી હોય છે, એટલે કે એમાં ખાંડ કે ગોળનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે, તેને લીધે એનો સ્વાદ કેવો હોય છે? મીઠાશ પડતો હોય છે. ગોવાની વાનગીઓ જોઈએ તો ગોવાની વાનગીઓમાં ગોવાના પોર્ટુગીઝો કોલોનાઇઝેશનનો પ્રભાવ છે એ ત્યાં જોવા મળે છે, એટલે કોકમ અને ત્રિફલા, કોકમ એટલે એક પ્રકારની ચટણી છે, આંબલી કોકમ કહેવામાં આવે ને એ, એટલે કોકમ અથવા ત્રિફલાનો ઉપયોગ ગોવા અને કોકણના ખાનપાનની અનોખી વિશેષતા છે, બરોબર? આ આપણે જોયું એનું ખોરાક, કે જે પશ્ચિમ ભારતના લોકો છે એ મુખ્યત્વે ખોરાકમાં શું લે છે. ત્યાર પછી જોઈએ તો આટલું જાણવું ગમશે એમાં છે કે ગુજરાતની પ્રજા કેવી પ્રજા છે. ગુજરાતની પ્રજા વેપારી પ્રજા છે, તેથી તેણે વેપાર કરવા માટે દૂરના પ્રદેશો સુધી જવું પડતું નથી. આથી કેટલાક દિવસ ન બગડે તેવા નાસ્તા ગુજરાતીઓમાં પ્રચલિત છે, બરોબર? જેવા કે થેપલા, ગાંઠિયા, સૂકી કચોરી, ખાખરા તથા સુખડી, આ બધા જે નાસ્તા કે ખોરાક એવા બધા જે નાસ્તા છે કે જે કેટલાય દિવસ સુધી બગડી શકતા નથી. ત્યાર પછી હવે વાત કરીએ તો પહેરવેશની, કે પશ્ચિમ ભારતના જે લોકો છે એ મુખ્યત્વે પહેરવેશમાં શું પહેરે છે, બરોબર? તો એમાં ગુજરાતના લોકોની વાત કરીએ તો ગુજરાતના લોકો તો પરંપરાગત પહેરવેશમાં પુરુષો છે એ ધોતિયું, ઝભ્ભો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, અને જ્યારે સ્ત્રીઓની વાત કરીએ તો આપણે ગુજરાતની અંદર જે સ્ત્રીઓ છે એ મોટે ભાગે સાડી, ચણિયો અને કબજો એટલે કે ડ્રેસ પહેરતા હોય છે, બરોબર? તો આ ગુજરાતના લોકોની પરંપરાગતના પહેરવેશની વાત થઈ. તો અત્યારે આપણે જોઈએ ગુજરાતના લોકોની હાલની વાત કરીએ તો અત્યારે ગુજરાતના લોકોમાં સ્ત્રી પુરુષોની વાત કરીએ તો પુરુષો છે એ પેન્ટ, શર્ટ, ટી શર્ટ વગેરે ફેશન પ્રમાણે એનો પોશાક છે એ પહેરે છે. જ્યારે સ્ત્રીની વાત કરીએ તો અત્યારે જીન્સ, પેન્ટ, બરોબર, સ્કર્ટ, મીડી, ડ્રેસ, બધી લેગીસ, કુર્તી એવા બધા કપડાનો ઉપયોગ છે એ અત્યારે ગુજરાતની અંદર લોકો કરે છે. ત્યાર પછી મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રના પુરુષોનો પણ પરંપરાગત પહેરવેશ ધોતિયું તથા પહેરણ છે તથા માથે ટોપી કે પાઘડી પહેરે છે. જ્યારે સ્ત્રીની વાત કરીએ તો સ્ત્રીઓ છે એ મહારાષ્ટ્રીયન ઢબે સાડી પહેરે છે.
અહીંયા તમને આ જે ચિત્ર આપેલું છે બરોબર, તે મહારાષ્ટ્રની જે સ્ત્રીઓ મહારાષ્ટ્રીયન ધબે સાડી કેવી રીતે પહેરે છે તેનું ચિત્ર આપેલું છે। મધ્યપ્રદેશના લોકોનો પરંપરાગત પહેરવેશ પણ પાડોશી રાજ્ય ગુજરાત તથા મહારાષ્ટ્ર જેવો જ છે। ગોવામાં પણ પુરુષો ધોતી તથા પહેરણ અને સ્ત્રીઓ છે એ સાડી ચણિયોને કબજો પહેરે છે, પણ ગોવાના પહેરવેશ ઉપર પાશ્ચાત્ય અસર છે એ વધારે જોવા મળે છે। આમ પહેરવેશના સંદર્ભે દરેક પ્રદેશને એક આગવી એવી પરંપરાગત લાક્ષણિકતા છે બરોબર। ત્યાર પછી રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાન રણ પ્રદેશ તથા સૂકો પ્રદેશ હોવાથી ત્યાં વનસ્પતિનું વૈવિધ્ય ઓછું હોય છે બરોબર। કે રણ પ્રદેશ જે છે એ સૂકો પ્રદેશ છે, કે ત્યાં પાણીનું પ્રમાણ વધારે હોતું નથી, તેથી ત્યાં વનસ્પતિની અંદર જે જોવા મળતી વિવિધતા છે એ સૌથી ઓછા પ્રમાણમાં હોય છે, તેથી તેની ક્ષતિપૂર્તિ માટે રંગબેરંગી પહેરવેશ દ્વારા કરી છે। સામાન્ય રીતે રાજસ્થાનમાં પુરુષો છે એ ધોતિયું અંગરખું તથા રંગબેરંગી પાઘડી પહેરે છે તથા સ્ત્રીઓ છે એ ઘેરવાળો ચણિયો કબજો તથા ઓઢણી ઓઢે છે। અને રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખા પહેરે છે બરોબર। કે તમને જે આ ચિત્રમાં દેખાય છે એમાં રાજસ્થાનમાં જે પુરુષો છે તો એ ધોતી અને અંગરખું પહેરે છે, અને સ્ત્રીઓ જે છે એ રાજસ્થાનમાં રંગવાળો ઘેરવાળો ઘાઘરો અને કેડ સુધી પહોંચે એવો કબજો પહેરે છે બરોબર। તો આ જે છે એ રાજસ્થાનની અંદર લોકોનો પહેરવેશ કેવો છે એનું ચિત્ર તમને આપેલું છે। ત્યાર પછી આપણે વાત કરી કે રાજસ્થાનમાં ઊંટની સંખ્યા વધારે હોવાથી ઊંટના ચામડામાંથી બનાવેલી મોજડી તથા પગરખા પહેરે છે, તો તમને જે અહીંયા ચિત્ર બતાવવામાં આવે છે એ ચિત્રની અંદર જે ઊંટના ચામડામાંથી બનાવેલી જે મોજડી છે કે જેના ઉપર હેન્ડક્રાફ્ટ એટલે કે હાથથી એને વર્ક કરેલું છે તેનું ચિત્ર છે એ તમને અહીંયા દર્શાવવામાં આવ્યું છે। તો આ આપણે જોયું કે પશ્ચિમ ભારતના જે લોકો છે એનો પહેરવેશ કેવો હોય છે। ત્યાર પછી હવે આપણે જોઈએ તો રહેઠાણ, કે પશ્ચિમ ભારતના લોકો છે એ કેવી જગ્યાએ રહે છે। રાજસ્થાનમાં રણ પ્રદેશના કારણે પ્રમાણમાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટાભાગના મકાનો કેવા હોય છે, ધાબાવાળા હોય છે। ગ્રામ્ય વિસ્તારના લોકો ઘાસ કે માટીમાંથી બનાવેલા મકાનોમાં રહે છે, અને ગુજરાતની અંદર શહેરોમાં વસતા લોકો છે આપણે જોઈએ છીએ ત્યારે કે લોકો ઈંટ અને સિમેન્ટમાંથી બનાવેલા આધુનિક મકાનમાં રહે છે બરોબર। કે અત્યારના પ્રમાણે જે મકાનો હોય છે ઈંટ કે સિમેન્ટમાંથી બનાવવામાં આવે છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગોવામાં પણ શહેરના લોકો પાક્કા તથા સુવિધાવાળા મકાનમાં રહે છે બરોબર। મહારાષ્ટ્રમાં જોઈએ, ગોવામાં જોઈએ, મધ્યપ્રદેશમાં જોઈએ તો એ લોકો કેવા, તો કે વધારે પડતી સુવિધા આપવામાં આવે એવા પાક્કા મકાનમાં રહે છે। જ્યારે દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશ વસતી વનવાસી પ્રજા છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે બરોબર। કે અમુક એવા રાજ્યો છે કે જેમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશ કે જ્યાં ડુંગરો વધારે પ્રમાણમાં હોય એવા પ્રદેશોમાં વસતી જે વનવાસી પ્રજા છે કે જે જંગલની અંદર રહેતી હોય એવી પ્રજા જે છે એ છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે, કે જેને જે એવી સારી જગ્યા મળે ત્યાં તે ઝૂંપડા બાંધીને ત્યાં વસવાટ કરે છે। અને કોંકણ પ્રદેશમાં વધારે વરસાદને કારણે ઢાળાવાળા છાપડા ધરાવતા મકાનો હોય છે। તો આ આપણે જોયું કે પશ્ચિમ ભારતના લોકો છે એ કેવી જગ્યાએ રહેઠાણ કરે છે। ત્યાર પછી જોઈએ કે આટલું જાણવું ગમશે એમાં ગુજરાતના કચ્છ પ્રદેશમાં ભૂંગા નામે ઓળખાતા વિશિષ્ટ રહેઠાણો છે। 26 જાન્યુઆરી 2001ના ભૂકંપ દરમિયાન પણ આ જ ભૂંગાને ઓછું નુકસાન થયું હતું। ત્યાર પછી જોઈએ તો ભાષા, કે પશ્ચિમ લોકો છે એ લોકો ભાષા કઈ બોલે છે એના વિશે જોઈએ, તો કે રાજસ્થાનના લોકો છે તો એ મુખ્યત્વે હિન્દી ભાષા બોલે છે, જ્યારે મારવાડના લોકો હોય તો એ મારવાડી ભાષા બોલતા હોય છે। ગુજરાતમાં લોકોની તો આપણે વાત કરીએ તો ગુજરાતના લોકોની મુખ્ય ભાષા ગુજરાતી છે, અને કચ્છ પ્રદેશમાં કચ્છી બોલી વપરાય છે। મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશની મુખ્ય ભાષા પણ હિન્દી છે, અને મહારાષ્ટ્રમાં મરાઠી અને ગોવાની ભાષા કોંકણી છે। દરેક રાજ્યોમાં વિસ્તારો પ્રમાણે કેટલીક પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે બરોબર, કે જે પ્રદેશમાં રહેતા હોય તે પ્રદેશની જે પ્રાદેશિક બોલીઓ હોય એ બોલીઓ બોલવામાં આવતી હોય છે। ત્યાર પછી હવે પશ્ચિમ ભારતના લોકોના જીવનની વાત કરીએ તો એ તહેવારો અને ઉત્સવો એના કયા કયા છે એના વિશેની વાત કરીએ, તો કે મહાકવિ કાલિદાસે કહ્યું છે કે મનુષ્યો ઉત્સવ પ્રિય છે બરોબર। કોઈ પણ લોકો હોય, ઉત્તર ભારતના હોય, દક્ષિણ ભારતના હોય, પૂર્વ ભારતના હોય કે પશ્ચિમ ભારતના લોકો હોય, પણ બધા મનુષ્યો છે એ ઉત્સવ પ્રિય છે, કે જ્યારે તહેવાર આવે એટલે એ લોકોનો ઉત્સાહ કંઈક અલગ જ હોય છે।
ભારતના લોકો અનેક ઉત્સવો તથા તહેવારો ઉજવે છે, બરોબર? આપણે વાત કરીએ ભારતની, તો ભારતના લોકો છે જે બધા તહેવારો આવે છે, દિવાળી, નવરાત્રિ, ઈદ, બરોબર? તો બધા તહેવારો છે એ ભારતના લોકો ધૂમધામથી ઉજવતા હોય છે. એમાં રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનમાં લોકગીતો તથા લોકનૃત્યો ખાસ પ્રકારના હોય છે, અને રાજસ્થાનમાં હોળી તથા ગણગૌરનો તહેવાર છે એ ધામધૂમથી ઉજવાય છે, બરોબર? ગણગૌરનો તહેવાર એટલે એ એક એવો તહેવાર છે કે જે દરેક સ્ત્રી દ્વારા મનાવવામાં આવે છે, જેમાં કુંવારી કન્યાથી લઈ અને જે લગ્ન કરેલી સ્ત્રી હોય એ બંને દ્વારા સંપૂર્ણ વિધિ વિધાનથી આ ગણગૌર એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. આ પૂજનનું મહત્ત્વ કુંવારી કન્યા માટે સારા પતિની કામના અને જે લગ્ન કરેલી સ્ત્રી હોય એને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે હોય છે. વિવાહિત સ્ત્રીઓ છે એ 16 શણગાર પૂરા કરી અને 16 દિવસ વિધિ વિધાનથી આ વ્રત કરે છે, બરોબર? કે એમાં જ્યારે વ્રત આ જે ગણગૌરનું વ્રત ચાલુ થાય એ પહેલાં એક ગીત ગાવામાં આવે છે, તો એ ગીત છે કે ગૌર રે ગણગૌર માતા ખોલે એ કિવાળી, બહાર ઊભી થારી પૂજરવાલી, પૂજો ય પૂજારન માતા કાયર માગું, અન્ન માગું, ધન માગું, લાજ માગું, લક્ષ્મી માગું, રાધાસી ભોજાઈ માગું, કાનકુંવર સો વીરો માગું, ઇતનો પરિવાર માગું. તો જ્યારે ગણગૌરનું વ્રત ચાલુ થાય ત્યારે એની જે શરૂઆત છે એ આ ગીતથી કરવામાં આવે છે, અને ખૂબ ધૂમધામથી રાજસ્થાનના લોકો છે એ આ તહેવાર ઉજવે છે. ગણગૌર વ્રત એ શિવ અને શિવની અસીમ કૃપા છે એ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે, અને ધર્મશાસ્ત્રની અંદર ગૌરી તૃતીયા કે ઈશ્વર ગૌરીના નામથી પણ આ વ્રત પ્રચલિત છે, બરોબર? કે અત્યારે આપણે જે સિરિયલ આવે છે સ્ટાર પ્લસમાં, યે રિશ્તા ક્યા કહેલાતા હૈ, બરોબર? તો એમાં પણ તમે કદાચ ક્યારેક જોયું હશે કે ગણગૌરનો તહેવાર છે તેમાં પણ ધૂમધામથી ઉજવવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો રાજસ્થાનમાં ઘૂમર, કચ્ચી ઘોડી, કાલબેલિયા જેવા લોકનૃત્ય છે એ પણ ખૂબ જાણીતા છે, અને ગુજરાતની વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર રાસ ગરબાથી વિશ્વભરમાં જાણીતું છે, કે એના જે આપણા ગુજરાતની અંદર જે રાસ ગરબા કરે છે આ એ આખા વિશ્વભરની અંદર જાણીતું છે. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થીનો તહેવાર છે એ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, બરોબર? પણ અત્યારે આપણે હાલમાં જોઈએ તો બધા રાજ્યોની અંદર, બધા દેશોની અંદર જે ગણેશ ચતુર્થીનો તહેવાર છે એની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે, પણ સૌથી વધારે એનું મહત્ત્વ હોય તો મહારાષ્ટ્રની અંદર સૌથી વધારે તેનું મહત્ત્વ હોય છે, કે જ્યારે ગણેશ ચતુર્થીનો તહેવાર આવે ત્યારે લોકો ગણેશજીની મૂર્તિ લઈ આવે, પછી ઘણા બધા દિવસ ગણેશજીને રાખી એની પૂજા અર્ચના અને આરતી કરે અને છેવટે એનું વિસર્જન કરવામાં આવે છે, તો એ ગણેશ ચતુર્થીનો તહેવાર છે એ પણ ખૂબ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. મહારાષ્ટ્રનું જે લાવણી નૃત્ય છે એ પણ ખૂબ જાણીતું છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં ઉજ્જૈનમાં શિવરાત્રિનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, કે શિવરાત્રિના દિવસે શિવજીની ઉપાસના, પ્રાર્થના, એની આરતી કરવામાં આવે છે, તો ઉજ્જૈનમાં જે શિવરાત્રિનો તહેવાર છે એ પણ ખૂબ ઉત્સાહથી મનાવવામાં આવે છે. પશ્ચિમ ભારતના લોકો છે એ દિવાળી, નવરાત્રિ, શિવરાત્રિ, દશેરા, ગણેશ ચતુર્થી, ઈદ, મોહરમ, નાતાલ, મહાવીર જયંતી, પટેટી, ચેતી ચાંદ, બુદ્ધ જયંતી વગેરે જેવા તહેવારો છે એ ખૂબ ધામધૂમથી ઉજવે છે. ત્યાર પછી વાત કરીએ તો મેળાની, તો કાર્તિક પૂર્ણિમાએ ઊંટના વેચાણ માટે રાજસ્થાનમાં પુષ્કર અને ગુજરાતમાં સિદ્ધપુરના મેળા જાણીતા છે, બરોબર? કે એ મેળો શેના માટે કરવામાં આવે છે? ઊંટના વેચાણ માટે. જો તમને 19.1ની અંદર ચિત્ર આપેલું છે પુષ્કરનો મેળો રાજસ્થાનમાં, તો જો એમાં કેટલા બધા ઊંટોની સંખ્યા છે તો એ ઊંટના વેચાણ માટે આ પુષ્કર મેળો અને ગુજરાતમાં સિદ્ધપુરનો મેળો છે એ જાણીતો છે. ગુજરાતમાં ધોળકા તાલુકામાં વૌઠા પાસે ગધેડાની લેવેચ માટે જાણીતો મેળો ભરાય છે, બરોબર? ધોળકાની વાત કરી છે કે ધોળકા તાલુકાની અંદર જે વૌઠા પાસે જે મેળો ભરાય છે એ કેનો મેળો ભરાય છે? ગધેડાની લેવેચ માટેનો મેળો ભરાય છે. થાનગઢ પાસે તરણેતરનો મેળો અને જૂનાગઢમાં ભવનાથનો મેળો તથા ડાંગમાં ડાંગર દરબાર વગેરે ગુજરાતના જાણીતા મેળા છે. મધ્યપ્રદેશનું ઉજ્જૈન, મહારાષ્ટ્રનું નાસિક અર્ધકુંભ મેળા માટે અને ગોવા કાર્નિવલ માટે જાણીતું છે. ત્યાર પછી જોઈએ કે આટલું જાણવું ગમશે,
પ્રત્યેક 18 વર્ષ આવતા અધિક ભાદરવા મહિનામાં ગુજરાતના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં ભાડભૂત ખાતે પણ મેળો ભરાય છે. બરોબર, તો આ આપણે પશ્ચિમ ભારતનું જે લોકોનું જીવન કેવું છે, એનો પહેરવેશ કેવો છે, એનો ખોરાક કેવો છે, એનું રહેઠાણ કેવું છે, એની ભાષા, એના તહેવારો અને એનો મેળો, એના વિશેની વાત છે એ આપણે કરી. હવે આપણે આગળ જોવાનું છે લોકજીવન ઉત્તર ભારતનું. બરોબર, હવે આપણે જોઈએ કે ઉત્તર ભારતના લોકોનું જીવન કેવું છે, એનો ખોરાક, એનો પહેરવેશ, એનો રહેઠાણ, એની ભાષા, તહેવારો અને એના મેળા વિશે જોઈએ. તો સૌપ્રથમ જોઈએ કે ઉત્તર ભારતમાં પહેલા કયા રાજ્યોનો સમાવેશ થાય છે. તો ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી વગેરે રાજ્યોનો સમાવેશ ઉત્તર ભારતમાં થાય છે. પંજાબ એ મૂળ 5 નદીઓનો પ્રદેશ છે અને જમ્મુ કાશ્મીર પ્રાકૃતિક સૌંદર્યના કારણે પૃથ્વીનું સ્વર્ગ ગણાય છે. બરોબર, કે લોકો પ્રવાસ માટે પણ જમ્મુ કાશ્મીર જતા હોય છે. ઉત્તરાખંડ દેવભૂમિ તરીકે ઓળખાતો પર્વતીય પ્રદેશ છે. હિમાચલ પ્રદેશ પણ પર્વતીય વિસ્તારવાળો પ્રદેશ છે અને ઉત્તર પ્રદેશ ગંગા યમુનાના ફળદ્રુપ મેદાનોનો એક ભાગ છે અને દિલ્હી છે એ ભારતની રાજધાની છે. ત્યાર પછી જોઈએ કે ઉત્તર ભારતના લોકોનો ખોરાક. બરોબર, તો એમાં પંજાબની વાત કરીએ તો પંજાબ અને હરિયાણામાં લોકોનો મુખ્ય ખોરાક ઘઉં છે, કેમ કે ત્યાં ઘઉંનું ઉત્પાદન છે એ વધારે પ્રમાણમાં થતું હોય છે. તેથી પંજાબ અને હરિયાણાના લોકો છે એ મુખ્ય ખોરાક તરીકે ઘઉંનો ઉપયોગ કરે છે. ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટી તથા જાત જાતના પરોઠાનો ઉપયોગ છે એ પંજાબી લોકો છૂટથી કરે છે. પછી એના શાક વિશેની વાત કરીએ તો પનીર મિશ્રિત શાક પંજાબીઓની આગવી પસંદગી છે. બરોબર, કે અત્યારે જે પનીરના શાક આપણને જોવા મળે છે રેસ્ટોરન્ટની અંદર આપણે જઈએ છીએ તો પંજાબી જમવાનું જે જમવાનું આવે છે તો એમાં સૌથી વધારે પનીર મિશ્રિત શાકો હોય છે, કે એ પનીરને મિક્સ કરી અને શાક બનાવે છે, તો એ પંજાબીઓની આગવી પસંદગી છે. અને લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે. બરોબર, સૌથી વધારે પંજાબના લોકો છે એ લસ્સી પીતા હોય છે. ત્યાર પછી જમ્મુ કાશ્મીરના લોકોની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના લોકોનો મુખ્ય ખોરાક ભાત તથા માંસ મચ્છી છે અને હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો પણ ભાત અને કઠોળમાં રાજમા તથા માંસનો ઉપયોગ કરે છે. અને ઉત્તર પ્રદેશના લોકો છે આપણી જેમ મુખ્ય ખોરાકમાં રોટલી, દાળ, ભાત, શાક ખાય છે. બરોબર, એ સિવાયની વાત કરીએ તો દૂધ સહિતની ડેરી પ્રોડક્ટ્સ અને દૂધના વધારે પડતો ઉપયોગ છે એ રોટી, પરોઠા અને કુલચા શેકવા માટે તવના ઉપયોગ છે એ તંદૂરમાં શેકવામાં આવેલો અને તંદૂરી ચિકન જેવી ખાણીપીણીની જે મુખ્ય વાનગીઓ છે એ વગેરેને આધારે ઉત્તર ભારતની જે વાનગી છે એને અલગ પાડી શકાય છે. તેલમાં તળીને જે બનાવવામાં આવતી પૂરી અને ભટુરા એ પણ સામાન્ય છે. ઉત્તર ભારતીય નાસ્તામાં સમોસા છે એ ખૂબ લોકપ્રિય હોય છે. ઉત્તર ભારતના જે લોકો છે એ નાસ્તાની અંદર સૌથી વધારે સમોસાનો ઉપયોગ કરે છે, કે એ બધાનું પ્રિય છે. પછી ત્યાંની લોકપ્રિય મીઠાઈ જોઈએ, ઉત્તર ભારતની જે લોકપ્રિય મીઠાઈ છે તો એમાં સિંગોરી, કુલ્ફી, ફાલુદાર, રસમલાઈ, હલવાના અનેક પ્રકાર, બરફી વગેરેનો સમાવેશ છે. એ આ ઉત્તર ભારતની જે લોકપ્રિય મીઠાઈઓ છે એની અંદર એનો સમાવેશ થાય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ તો પહેરવેશ, કે જે ઉત્તર ભારતના લોકો છે એ લોકોનો પહેરવેશ કેવો હોય છે. તો પંજાબ, હરિયાણાના લોકો જે પોશાક પહેરે છે તે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે. સ્ત્રીઓ સલવાર કમીઝ પહેરે છે અને પુરુષો પણ વિશેષ ચપ્પો તથા ખુલતી સલવાર પહેરે છે. અને પુરુષો છે એ મોટે ભાગે માથે પંજાબી પાઘડી પહેરે છે અને કેટલાક લોકો છે એ જભ્ભા ઉપર ભરત ભરેલ કોટી પણ પહેરે છે. બરોબર, અહીંયા તમને જે ચિત્ર આપેલું છે એ પંજાબના લોકોના પહેરવેશનું ચિત્ર આપેલું છે, કે પંજાબના લોકો છે એ કેવો પહેરવેશ પહેરે છે. બરોબર, તો આપણે જોયું એ પ્રમાણે કે પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે, તો એમાં જે તમને સ્ત્રીનું ચિત્ર દર્શાવેલ છે એમાં સરવાલ અને કમીઝ પહેરેલ છે અને પુરુષ છે એ પણ વિશેષ જભો તથા ખુલતી સલવાર પહેરે છે અને માથે પાઘડી પહેરે છે. તો આ છે પંજાબી લોકોનો પહેરવેશ. કાશ્મીરના લોકો સામાન્ય રીતે કાશ્મીરી ડ્રેસ તરીકે ઓળખાતો ડ્રેસ પહેરે છે તથા શિયાળામાં આખું શરીર ઢકાઈ જાય તેવો પહેરવેશ પહેરે છે. તો અહીંયા તમને જે ચિત્ર આપેલું છે બરોબર, તો એ કાશ્મીરી ડ્રેસ કાશ્મીરી લોકો છે એનો પહેરવેશ કેવો હોય છે. તો અહીંયા સ્ત્રી અને જે પુરુષો છે તો એનો ડ્રેસ કાશ્મીરી કેવો છે એના વિશેનું ચિત્ર છે એ તમને આપેલું છે. અને શિયાળાની અંદર કેવા કપડાં પહેરે છે, તો કે શિયાળાની અંદર આખું શરીર ઢકાઈ જાય તેવો પહેરવેશ પહેરે છે.
બરોબર, તો આ આપણે વાત કરી કે ઉત્તર ભારતના લોકો જે છે એ કેવો પહેરવેશ પહેરે છે. ત્યાર પછી જોઈએ કે રહેઠાણ, તે કેવા રહેઠાણમાં રહે છે. તો કે પંજાબ અને હરિયાણામાં વરસાદ ઓછો પડતો હોવાથી મોટે ભાગે ધાબાવાળા મકાનો હોય છે અને શહેરના લોકો છે એ ઈંટ અને સિમેન્ટમાંથી બનાવેલા મકાનમાં રહે છે. જમ્મુ કાશ્મીરના મકાનની બનાવટમાં લાકડાનો ઉપયોગ સૌથી વધારે પ્રમાણમાં થાય છે અને હિમાચલ તથા ઉત્તરાખંડમાં લોકો બે માળવાળા મકાનમાં રહે છે. બરોબર, કે નીચે એક માળ હોય અને એની ઉપર બે માળ હોય એવા હિમાચલ તથા ઉત્તરાખંડના લોકો એવા બે માળવાળા મકાનમાં રહે છે અને નીચે પશુ બાંધે છે જેથી ઉપરના માળની લાકડાની બનાવેલી જે ફર્શ છે એ એકદમ ગરમ રહે છે. કેમ કે હિમાચલ તથા ઉત્તરાખંડ પ્રદેશ છે એ કેવું હોય છે, થોડુંક ઠંડો પ્રદેશ હોય છે. એને કારણે એ બે માળવાળા મકાનમાં રહે એટલે નીચે પશુઓને બાંધે એટલે ઉપરના માળની જે લાકડાથી બનાવેલી ફર્શ એટલે કે જમીન હોય એકંદરે ગરમ રહે છે.